જોઈ રહી છે ને સુધા, કિરણ કેટલો બદલાઈ ગયો છે. જ્યારે ઘરે આવ્યો હતો ત્યારે એની મમ્મી વિશે કેવું બોલી રહ્યો હતો, પણ અત્યારે તે જોયું ને કેવી ઊંધી વાતો કરી રહ્યો હતો. એ ભાનુમતીની અસર જ એવી છે, એ ગમે તેને પોતાની તરફ ખેંચી લે છે. કિરણ ક્યાં જાય છે? આટલા દિવસથી હું જેને પાપી સમજી રહ્યો હતો એણે કોઈ પાપ કર્યું નથી જાણ્યા પછી હું એનો દીકરો બનીને એની પાસે પાછો જઈ રહ્યો છું ભાઈ. ના કિરણ, ઉતાવળમાં કોઈ જ નિર્ણય ના લઈશ. તું ત્યાં જઈશ તો ચોક્કસ તને તકલીફ થશે. દીકરીને હત્યાના કેસમાં ફસાવી શકે એ તને સરળતાથી છોડશે ખરી? મારી વાત સાંભળ પ્લીઝ, તું ત્યાં ન જઈશ. મોટી મમ્મી, મારો તમારા માટે બહુ જ સારો અભિપ્રાય છે, પણ મારી મમ્મી વિશે આવી ખરાબ વાતો કરીને મારા જે વિચારો છે એને બદલવાનો પ્રયત્ન ન કરશો. મને મારા રસ્તે જવા દો. એ અત્યારે ક્યાં છે? એનું જૂનું ઘર છે ને એ ત્યાં જ છે, હું પણ ત્યાં જ જઈ રહ્યો છું. જો કિરણ, ત્યાં જતા પહેલા એકવાર તું શાંતિથી વિચારી લેજે. આજે તને એણે કીધેલી વાતો સાચી લાગતી હશે, પણ આવતીકાલે જ્યારે એના ચહેરા પરથી માસ્ક હટી જશે ત્યારે તને તારો આ નિર્ણય બહુ મોટી ભૂલ લાગશે. તું એના માટે અમારી સાથે સંબંધ ના તોડીશ. આટલા દિવસ હું મારી મમ્મીથી દૂર રહ્યો એટલું પૂરતું નથી ભાભી, હજી પણ હું એનાથી દૂર કેવી રીતે રહું બોલો? આટલા દિવસમાં મેં એક વાર પણ પ્રેમથી માં કહીને નથી બોલાવી, એના હાથે જમવાનું નથી જમ્યો, એને શું તકલીફ છે એ પણ ક્યારેય પૂછ્યું નથી. જો હું એ જ ભૂલ કરીશ તો મારી મમ્મીએ મને જન્મ આપ્યો એનો શું અર્થ રહેશે બોલો? કહેવાય છે કે બાળકો માતા પિતાના ઘડપણની લાકડી છે, પણ હું તો કેટલાય સમયથી મારી મમ્મીથી દૂર રહ્યો છું. એટલીસ્ટ હવે તો મારી ભૂલ સુધારીને એનો પ્રેમ પામી શકીશ. એનો પ્રેમ તારા ભાગમાં નહીં આવે કિરણ, કેમ કે કાંટો છે. આજે એ તારા વિશે થોડું સારું બોલી હશે એટલે તારા મનમાં એના માટે જે વિચારો હતા એ બદલાઈ ગયા છે, પણ ભવિષ્યમાં ફરી વાર એ ખરાબ છે એવું સાબિત થશે તો શું તું ફરીથી એને નફરત કરી શકીશ? ખરો, જ્યારે મને ખબર પડી કે મારી મમ્મીએ કોઈ ભૂલ કરી જ નથી ત્યારે જ મને સમજાઈ ગયું કે મારે મારી મમ્મી પર ગુસ્સો નહોતો કરવો જોઈતો. અંકલ, હવે જે પણ થયું છે એ બધું ભૂલી જઈને શક્ય એટલો હું મમ્મીનો પ્રેમ પામવાનો પ્રયત્ન કરીશ. મારી મમ્મી સારી છે, એણે કોઈ જ ભૂલ નથી કરી એવું હું આખી દુનિયાને બૂમો પાડી પાડીને કહીશ. તને કેવી રીતે સમજાવીએ એ જ સમજાતું નથી કિરણ. આટલું બધું સમજાવ્યા પછી પણ તું અમારી વાત કેમ સમજતો નથી, કેમ ભરોસો કરતો નથી? આટલા દિવસ મેં તમારી વાતો પર ભરોસો કર્યો એટલે જ હું મારી મમ્મીથી દૂર થઈ ગયો. એટલું પૂરતું નથી, હજુ પણ તમે મને એનાથી દૂર કરવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છો? તમારો દ્રષ્ટિકોણ મારી મમ્મી પ્રત્યે બદલાયો નથી, પણ મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તો તમે એને નકારો છો કેમ? અમે બધા ખોટું નથી બોલતા કિરણ, જે થઈ રહ્યું છે એ જ કહીએ છીએ. એકવાર તું તારી મમ્મીને ગુનેગાર સમજી ચૂક્યો તો પછી હવે શું થઈ ગયું? તને અમારા પર બસ આટલો જ ભરોસો હતો? મેં મારી મમ્મીને એક માં તરીકે જોયું હતું તો એણે કોઈ જ ભૂલ કરી નથી મને સમજાઈ ગયું, પણ બીજા બધાની વાતો સાંભળીને એ મારી મમ્મી છે હું ભૂલી ગયો અને પાપી છે હું માનવા લાગ્યો. પણ હવે હું એવી ભૂલ નહીં કરું, એ ખરાબ નથી, એ તો મારા માટે ભગવાન છે, એટલે મારે એની પાસે જવું છે. અને જો અત્યારે કોઈ મને એવું કરતા રોકશે તો એની વાત નહીં સાંભળો, મારો નિર્ણય નહીં બદલાય. બસ હવે હું જઈને મારી મમ્મી સાથે રહેવા માંગુ છું. કિરણ હજુ સુધી આવ્યો નહીં, એમના ઘરે જઈને વાત કરીને પાછો આવશે એવું કહ્યું હતું એણે, પણ હજુ સુધી આવ્યો નહીં. ત્યાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? ફોન કરીને પૂછી લો. ના, જો હું ફોન કરીશ તો પેલા લોકોને ખબર પડી જશે અને કિરણ ખરેખર પ્રોબ્લેમમાં ફસાઈ જશે. ઇટ્સ ઓકે, હજુ થોડી વાર રાહ જોઈ લઉં છું. મમ્મી! કિરણ, થેન્ક ગોડ તું આવી ગયો, હું ક્યારની તારી રાહ જોતી હતી. મમ્મી, તે બનાવેલો પ્લાન બહુ સરસ રીતે વર્કઆઉટ થઈ રહ્યો છે. આજે મેં જે નાટક કર્યું હતું ને એ જોઈને ત્યાં બધાની હાલત કેવી થઈ ગઈ હતી ખબર છે? જો તું ત્યાં હોત તો આનંદથી ઉછળી ઉઠી હોત.
મારે એમના મોઢા જોવાની શું જરૂર છે? તારું મોઢું જોઈને મને સમજાઈ જાય છે કે તું જે કામ કરવા ગયો તો સક્સેસફુલી થઈ ગયું છે. બોલ, શું કર્યું? તે કહ્યું તો એમ જ મેં કર્યું હતું મમ્મી. તું જ્યારે જેલમાં હતી ત્યારે મેં તારા પ્રત્યે જે ઝેર ઓક્યું હતું ને, આજે તારા માટે એટલું જ પ્રેમ વરસાવીને આવ્યો છું. કિરણ, તું એની વાતોમાં ના ફસાઈશ. એ કોઈ ષડયંત્ર રચીને જેલમાંથી બહાર નીકળી છે. એણે પોતાની દીકરીને જેલમાં ધકેલી દીધી હોય તો તારી સાથે શું કરશે? તું એની પાસે ના જઈશ. એમણે મને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ હું એમની વાત સાંભળીને પીગળું તો ને. હું પણ બહુ જ પાવરફુલ ડાયલોગ્સ મારીને આવ્યો છું મમ્મી. અત્યારે લોકો મારા વિશે જ વાતો કરી રહ્યા છે કે કિરણને અચાનક શું થઈ ગયું, કિરણ એની વાતોમાં કેવી રીતે ફસાઈ ગયો, આવું જ વિચારતા હશે. કિરણ આટલી જલ્દી આવો કોઈ નિર્ણય લેશે એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આપણે એને કેટલો સમજાવ્યો પણ એ તો એની મમ્મીનો પ્રેમ પામવાની વાત કરતો અહીંથી જતો રહ્યો. અત્યારે એની હાલત કેવી હશે એ વિચારીને મને તો ડર લાગી રહ્યો છે. આપણી વાત એને સમજાય માટે આપણે એની ભીખ મંગવાની કોઈ જરૂર નથી. જરૂર પડશે ત્યારે એ પોતે સામે ચાલીને આવી જશે. આપણે આપણા રસ્તે ચાલીએ એ સારું રહેશે. આ શું કહે છે ગીતા? અત્યારે કિરણને આપણા સિવાય બીજું કોણ બચાવશે? જો આપણે જેને આપણાથી દૂર કરી દઈશું તો કેવી પરિસ્થિતિ ઊભી થશે જાણવા છતાં આવી વાત કરે છે? તારા વિચારો મને જરાય ગમ્યા નહીં. જો વિજય, જેટલો સમજાવી શકાય એટલો સમજાવ્યો, પણ સમજવું તો એને જ પડશે ને. જો એને આપણી વાત ખોટી લાગતી હોય તો પછી એના પગ પકડીને ભીખ માંગવાની શું જરૂર છે? તું આ બાબતે વધારે પડતો જ ઇન્વોલ્વ થઈ રહ્યો છે. તું જેટલો દૂર રહીશ એટલું જ સારું રહેશે. એ વિજય, જમવાનું જમીને જા. વિજય, બીજા કોઈનો ગુસ્સો તું બીજા ઉપર કેમ ઉતારી રહ્યો છે? પહેલા જમી લે વિજય. ગીતા, તારે એની સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. જો હવે જમ્યા વિના જતો રહ્યો ને. મેં કોઈ ખોટી વાત નથી કરી સાસુમાં. ખોટું એણે કર્યું છે, પણ આપણે રિએક્ટ એવી રીતે કરી રહ્યા છીએ જાણે આપણી જ ભૂલ હોય. આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે મને તો કંઈ જ સમજાતું નથી. ટૂંકમાં કહું તો, જ્યારે એ જેલમાં હતી ત્યારે પણ આપણે સજા ભોગવી રહ્યા હતા અને હવે બહાર આવી છે પછી પણ આપણે સજા ભોગવી રહ્યા છીએ. આ બધું ક્યારે પૂરું થશે કોને ખબર. તે બહુ સરસ કામ કર્યું છે કિરણ. મારા માટે બીજા બધાને રિએક્શન કરતા વિજયનું રિએક્શન કેવું હતું એ જાણવું જરૂરી છે. તો એણે કેવી રીતે રિએક્ટ કર્યું હતું? એણે તો વધારે વાત જ નહોતી કરી મમ્મી. મને તો એણે રોકવાનો પણ પ્રયત્ન નહોતો કર્યો. એને જોઈને લાગી રહ્યું હતું એ કંઈક વિચારી રહ્યો છે. વેરી ગુડ. બસ આજ મારે જોઈતું હતું. જો એ એકલો મારી તરફ આવી જશે ને તો પછી મને ત્યાં જવાથી કોઈ પણ નહીં રોકી શકે. જોઈ લીધું ને મમ્મી, તારો દીકરો ત્યાં કેવો ઝટકો આપીને આવ્યો છે. તારો એ ઝટકો પૂરતો નથી, પણ અત્યારે હવે હું જે ઝટકો આપીશ ને એ ફાઇનલ હશે. એમણે આ બાબતે સપનામાં પણ ક્યારેય વિચાર્યું નહીં હોય એવો ઝટકો આપીશ. મતલબ એ લોકો આટલી સરળતાથી આપણી વાત પર ભરોસો કરી લેશે અને એમના વિશે એવું વિચારીને શાંતિથી તો ન બેસાય. કોઈને યાદ હોય કે નહીં પણ વિજયને ચોક્કસ યાદ હશે. આપણે જે કોર્ટમાં વાતો કરી હતી એના મગજમાં હજુ ફરતી હશે અને હવે તું જે વાત કરીને આવ્યો છે એટલે સંપૂર્ણપણે કન્ફ્યુઝ થઈ જશે. મારી મમ્મીને સમજવામાં મારાથી ભૂલ થઈ. બિચારી મમ્મીએ કોઈ જ ભૂલ નહોતી કરી. શ્રુતિએ ભૂલ કરી હતી, એની સજા અત્યાર સુધી મમ્મી ભોગવી રહી હતી. બસ આ જ બધી વાતો એ વિચારી રહ્યો હશે. એટલું પૂરતું છે મારા માટે. કરેક્ટ મોમ, એની વિચારવાની પદ્ધતિ ખરેખર એવી જ છે. મતલબ એ ઘરમાં પાછા જવાનો સમય હવે બહુ નજીક છે. યસ, અને જો બાય ચાન્સ મેં ત્યાં પગ મૂકી દીધો તો ત્યાં આવી જશે ભૂકંપ. કેમ આવી રીતે બેઠો છે? રાત્રે જમ્યો પણ નહોતો અને અત્યારે સૂઈ જવાને બદલે કંઈક વિચારી રહ્યો છે. કેમ, હું જાગી રહ્યો છું એનાથી તકલીફ થાય છે? જો થતી હોય તો કહી દે મને, હું ઊભો થઈને બીજે જતો રહું. આ પ્રકારની વાતો કેમ કરે છે? શું થઈ ગયું તને? સવારે કોર્ટથી પાછા આવ્યા પછી તું વધારે ડિસ્ટર્બ થઈ ગયો છે. હવે એ બધું ના વિચારીશ. તું એના વિશે કેમ આટલું બધું વિચારે છે? હું વિચારી નથી રહ્યો ગીતા, હું તો મારી જાતને જ સવાલ કરી રહ્યો છું. આપણે બધા આટલું જાણીએ છીએ છતાં આપણે ચૂપ કેમ બેસી રહ્યા છીએ? મને પ્રશ્ન થાય છે કે જે નિર્દોષ હતી એના પર કેમ આરોપ લગાવ્યો? એ જ વિચાર આવી રહ્યો છે મને. તારી આ વાતોનો શું મતલબ છે વિજય? તારી નજરમાં પેલી ભાનુમતીએ કોઈ ભૂલ નથી કરી? જો એણે કોઈ જ ભૂલ નહોતી કરી તો પછી આપણે જે કંઈ પુરાવા ભેગા કર્યા એ બધા ખોટા હતા? એ ખોટા હતા એવું નથી કહેતો, પણ આપણે જે કંઈ પુરાવા ભેગા કર્યા હતા એનાથી આજે શું ફેર પડ્યો?
એનો કોઈ જવાબ છે તારી પાસે? જો ક્યારેક ક્યારેક ન્યાયની લડાઈમાં આવું બધું થાય એ સહજ છે. ફરીવાર કોઈ નિર્દોષને સજા મળશે અને ગુનેગારને સજા નહીં મળે. આપણી સાથે એવું જ થયું છે. જેણે કોઈ ગુનો નથી કર્યો એને સજા અને પેલી ભાનુમતીને રક્ષા. પણ એણે જે પાપ કર્યા છે એની સજા એને જરૂર મળશે. એણે ભૂલ કરી છે એવું વિચારવાને બદલે એણે ભૂલ નથી કરી એવું એકવાર વિચારી જોઈએ ને આપણે. એવું કરવાથી સાચું શું છે ખબર પડી જશે ને. એનો મતલબ તું જે વિચારી રહ્યો છે એ જ મને વિચારવાનું કહીને તું મારું મગજ ખરાબ કરવાનું વિચારે છે? કેમ વિજય કેમ આવું કરે છે? હું સાસુમાં એ બધાને તે તકલીફ સહન કરતા જોયા છે, તેમ છતાં તું આવી વાતો કરે છે? જો વિજય, દગો કરવાવાળા વિશે સારા વિચારો કરીને એના નોકર બનવા કરતા તો આપણા ઘરના નોકર બની જઈએ એ સારું છે. એકવાર વિચારી જોજે. તને અત્યારે મારી વાતો નહીં જ સમજાય ગીતા. ભાનુમતીએ ભૂલ કરી છે એ વાત તમારા મનમાં કેવી ઘર કરી ગઈ છે અને એટલે જ એનું નામ પડે છે કે તરત તમે એના વિશે ખરાબ વિચારો છો. ખોટું કરવાવાળા વિશે આપણે વિચારવાની કોઈ જરૂર નથી. જો તારે માનવું હોય તો તું માન, પણ અમને બધાને ફોર્સ કરવાની કોઈ જરૂર નથી. હું તને ભરોસો કરવા માટે મજબૂર નથી કરતો, પણ કોર્ટમાં જે કંઈ થયું અને કિરણે જે પ્રકારે વાત કરી એ બધું જોઈને બહુ કન્ફ્યુઝ થઈ ગયો છું. એક માના સ્વભાવ વિશે એના બાળકો જેટલું જાણતા હોય એટલું આપણે થોડા જાણીએ. જો કિરણ એની મમ્મી વિશે આટલી સારી વાતો કરી રહ્યો હોય એનો મતલબ એણે ભૂલ નહીં કરી હોય. સાચું કહું તો ભાનુમતીએ જે બાળકોને જન્મ આપ્યો એના કરતા વધારે એણે તારું ધ્યાન રાખ્યું છે. એ દીકરો જેને ક્યારે એની મમ્મીનો પ્રેમ જ નથી મળ્યો એ અચાનક આવીને એના મમ્મીના બલિદાનની વાતો કરે તો એની વાત પર ભરોસો કેવી રીતે કરી શકાય? આવી વાત તે કરી હોત તો એનો કોઈ મતલબ હોત, એટલે એની વાતો પર ભરોસો કરી લઈએ એટલા મૂર્ખ નથી અમે. પણ મને થોડો ભરોસો થઈ રહ્યો છે. આટલા દિવસથી આપણે ખોટું વિચારતા હતા, પણ અત્યારે થાય છે સાચું થાય છે એવું મને લાગે છે. આ વિષય પર તું મારી સાથે કોઈ વાત જ ના કરીશ. એના વિશે વાત કરવી કે સાંભળવી મને નથી ગમતી. મારે સુઈ જવું છે, તું પણ જલ્દી સુઈ જજે. ગુડ નાઇટ. ગીતા, ગીતા, શું થયું? મમ્મી આવી રીતે કેમ બોલાવે છે? વિજય ક્યાં છે? દેખાતો નથી. સવારે ઉઠ્યા પછી ફોઈના હાથે બનાવેલી કોફી પીધા પછી જ એના દિવસની શરૂઆત થાય છે એવું કહેતો હતો, અને અત્યારે કોફી લઈને આવી છું તે છે જ નહીં. તને કઈ કહીને ગયો છે? એ ગઈકાલ રાતથી જ મારી સાથે સરખી રીતે વાત નહોતો કરતો. મમ્મી, મેં એની સાથે વાત કરવાનો કેટલો પ્રયત્ન કર્યો પણ એ પેલી વિશે જ વાતો કર્યા કરતો હતો. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે સૂતો હતો અને અત્યારે દેખાતો નથી, એટલે કદાચ વોક કરવા ગયો હશે. વોકિંગ માટે ગયો છે? પણ એવું કેવી રીતે બની શકે? એના જોગિંગના કપડાં તો અહીં જ પડ્યા છે, એના શૂઝ પણ અહીં છે, તો પછી કેવી રીતે જઈ શકીએ? શું થયું? આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો? એક ફોન કરીને પૂછી લો તો ખબર પડી જશે કે ક્યાં ગયો છે. હા, હમણાં જ કરું. મોબાઈલ અહીંયા ચાર્જિંગમાં મૂકીને ગયો છે. મોબાઈલ સાથે લીધા વિના તો એ ક્યારે વોક પર નથી જતો, ક્યાં ગયો હશે? સુધા, કારણ વિના ગભરાઈશ નહીં, એ આટલામાં જ ક્યાંક હશે, રહેવા દે. વિજય આવી રીતે ફોન મૂકીને ક્યારે બહાર જતો નથી? આસપાસમાં ક્યાંક જવું હોય તો એ મને કહીને જાય ને, પણ આજે તો એ મોબાઈલ લઈને પણ નથી ગયો અને મને કહીને પણ નથી ગયો. એનો મતલબ મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. મને પણ એવું જ લાગે છે સાસુમાં. ગઈકાલે રાત્રે જે પ્રકારની વાતો કરતો હતો અને અત્યારે અચાનક ગાયબ થઈ ગયો, એ બંને વચ્ચે કોઈ સંબંધ હોય એવું લાગે છે મને. એક તો પેલી રાક્ષસી જેલમાંથી બહાર આવી ગઈ છે અને આપણા માટે એની નફરત ઓછી પણ નહીં થઈ હોય. જો એ ગુસ્સામાં વિજય સાથે કંઈક કરી નાખશે તો? સુધા, તું આવા નક્કામાં વિચાર ના કરીશ. વિજયને કંઈ નહીં થયું હોય, તું શાંત થઈ જા. ના ચંદુ, જ્યાં સુધી હું એને નહીં જોઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. હમણાં જ તું એક સમસ્યામાંથી બહાર નીકળ્યા છીએ, જો ફરીવાર કોઈ એને તકલીફ આપશે તો? મને તો બહુ જ ગભરામણ થઈ રહી છે. પેલી ભાનુમતી કંઈ કરતા પહેલા એક સેકન્ડ પણ નહીં વિચારે. પોતાના સ્વાર્થ માટે એ કોઈનો જીવ પણ લેવામાં પીછેહટ નહીં કરે. એણે પોતાની સગી દીકરીને જેલમાં મોકલી તો પછી વિજયને હેરાન ન કરે એવું બની શકે? ગીતા,
સીધા પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરી આવીએ. ચલ સુધા, ઊભી રહે. તું તો ડરી રહી છે અને સાથે સાથે બધાને ડરાવી રહી છે. બની શકે છે કે થોડી વારમાં પાછો આવી જાય. રાત્રે થોડો નારાજ હતો, ગીતા કહેતી હતી ને, એટલે કદાચ ક્યાંક મને શાંત કરવા ગયો હશે. સુધા, તું પહેલા રિલેક્સ થઈ જા. વિજયને કંઈ નહીં થાય, એ ક્યાંય નહીં ગયો હોય, ઠીક છે? આટલા દિવસથી આપણે જે માનીને બેઠા હતા એ તો ખોટું હતું, પણ જે હવે થઈ રહ્યું છે એ સાચું છે. શું સાચું શું ખોટું મારું મન સમજવા માટે અસમર્થ છે ગીતા.